नमस्कार विद्यार्थिनी बहनों, हूँ एस शेखरामबड़िया श्री कन्या विद्यालय लाठीदड़ी। वीडियो मध्यम थी अपने आज फरी एक बार पाछा मळीए छीए। अत्यारे आपणे धोरण 12 समाजशास्त्र दसमु आपणो एकम जे छे सामाजिक समस्याओ एनो अभ्यास करी रह्या छीए। आगळना वीडियोनी अंदर आपणे भारतनी अंदर जे सामाजिक समस्याओ छे एमांनी आपणे चेप्टरमां 3 समस्याओ लेवामां आवी छे। एमांनी पहेली समस्या सामाजिक असमान जाति प्रमाणनी जे समस्या छे समजी शक्या छीए। आवी समस्याओ सर्जावाना कारणो पण आपणे अगाउना वीडियोनी अंदर एने डिस्कस करी छे। आजे आपणे असमान जे आ जाति प्रमाण छे एनी समाज ऊपर केवी विपरीत असर पड़े ई मुद्दा ऊपर चर्चा करवाना छीए। असमान जाति प्रमाणनी विपरीत असरो। भारत में पुरुषों की तुलना में स्त्रीओं घटतु प्रमाण अने अनेक सामाजिक समस्या ने जन्म आपे छे। भारत की अंदर स्त्रीओं की सरखामणी में आपणे अगाउ जोयुं ने प्रमाण के दर 1000 पुरुषों जे स्त्रीओनी वध के घट संख्या होय एने आपणे जातीय प्रमाण कहीए। एमां घट देखाय छे ए आपणे अगाउ आखो एक कोष्टक शीख्या ए एक सामाजिक प्रश्न ऊभो करे छे, समस्या ऊभी करे छे। सामाजिक रचनातंत्रमां स्त्री पुरुष बंनेनी भूमिका महत्वनी छे। सामाजिकनुं आखुं जे रचनातंत्र छे एनी अंदर स्त्री अने पुरुष बंनेनी भूमिका महत्वनी छे। समाजमां सामाजिक धार्मिक आर्थिक कौटुंबिक अने शैक्षणिक विकासमां पुरुषनी साथे साथे स्त्रीनुं योगदान पण एटलुं ज महत्वनुं छे। बाळकने जन्म आपी अने तेनो उशेर करी स्त्री पारिवारिक वारसानुं सातत्य जाळवे छे। आपणो वारसो आगळ क्यारे चाले छे तो स्त्री द्वारा बाळकने जन्म आपवामां आवे छे અને એ સ્ત્રી આપણા વંશવારસાને આગળ ચલાવે છે, એટલે કે સાતત્ય જાળવે છે। સ્ત્રીઓનું ઘટતું પ્રમાણ સામાજિક સાતત્યની જાળવણીમાં અવરોધ બની શકે છે। સ્ત્રીઓનું પ્રમાણ ઘટવા જ માંડે તો જન્મ આપનારી મા જ ન હોય તો પછી આગળ કઈ રીતે સમાજની અંદર નવા સભ્યો ઉમેરાય કે સમાજ કેમ આગળ ચાલે એનું સાતત્ય છે ટકે નહીં, એટલે કે અટકી પડે। સ્ત્રી પુરુષનું અસમાન જાતિ પ્રમાણ લગ્ન સંસ્થા ઉપર વિપરીત અસર નિભજાવે। પહેલામાં પહેલી જે આપણી ધાર્મિક સંસ્થા, શૈક્ષણિક સંસ્થા, કુટુંબ સંસ્થા એમ જે લગ્ન સંસ્થા છે એની ઉપર સ્ત્રી પુરુષનું જે આ અસમાન વર્તન છે એ સીધી અસર ઉપજાવે। કારણ કે જેટલા દીકરા હોય એના પ્રમાણમાં દીકરીઓ ઓછી હોય, એટલે કે યુવકોના પ્રમાણમાં યુવતીઓ ઓછી હોય, એટલે પહેલામાં પહેલી અસર ક્યાં થાય? લગ્ન સંસ્થા ઉપર એની અસર થાય। પુરુષો કરતાં સ્ત્રીઓની ઓછી સંખ્યાને કારણે અપરિણીતોની સંખ્યા વધતા ફરજિયાતપણે કુંવારાપણું વધે। દીકરાના લગ્ન ન થાય ત્યાં સુધી માતા પિતાએ તણાવયુક્ત સ્થિતિમાં જીવવું પડે। વળી સ્ત્રીઓની ઓછી સંખ્યાને કારણે કન્યા વિક્રયને વેગ મળે, એટલે કે પુરુષોએ લગ્ન માટે સ્ત્રીઓને ઊંચી કિંમત ચૂકવવી પડે। હવે જો અપરિણીતોની સંખ્યા વધે, કારણ કે પુરુષના પ્રમાણમાં સ્ત્રીઓ ઓછી છે એટલે લગ્ન સંસ્થા ઉપર અસર પડે, એટલે કે અપરિણીતોની સંખ્યામાં વધારો થાય, એટલે કે કુંવારા, આપણે અપરિણીતને કુંવારા કહીએ ને, એટલે કુંવારાપણું વધે અને કન્યા વિક્રયને વેગ મળે। હવે સંખ્યા ઘટે એટલે પછી જે આ જૂના સમયમાં જે આપણે એને કુરિવાજ કહેતા હતા એ ઘણા બધા સામાજિક સમાજ સુધારકોએ એ રિવાજોને મહામહેનતે એની બંધ કર્યા, એ પાછા શરૂ થાય કે કન્યા વિક્રય, કન્યાને વેચી દેવામાં આવે, એટલે કે પુરુષે ઊંચી કિંમત ચૂકવીને કન્યાને ખરીદવી પડે એવું થયું। આથી
જેની પાસે વધુ પૈસા કે સંપત્તિ હોય તેવી વ્યક્તિઓ ઊંચી કિંમત ચૂકવીને લગ્ન કરી શકે. હવે કે લગ્ન સંસ્થા કેવી થઈ જાય કે યોગ્ય અયોગ્ય એ કાંઈ જોવાનું નથી, જોવાનું રહે નહીં. આવું જો પરિસ્થિતિ ઊભી થાય લાંબા ગાળે તો પરિસ્થિતિ કેવી ઊભી થાય કે જેની આગળ વધારે પૈસા હોય એ સ્ત્રીને પ્રાપ્ત કરી શકે, ચૂકવીને એની સાથે પૈસા ચૂકવીને એની સાથે લગ્ન કરી શકે. જ્યારે ગરીબ કે મધ્યમ વર્ગના યુવાનોના લગ્ન માટે પાત્ર જટિલ પસંદગીનો પ્રશ્ન જટિલ બને. મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકો હોય એને પાત્ર મળી શકે નહીં, એટલે એના માટે એક જટિલ સમસ્યા ઊભી થાય. તો ઘણીવાર ઊંચી ડિગ્રી ધરાવતી સ્ત્રીને પોતાનાથી નિમ્ન ડિગ્રી ધરાવનાર પુરુષ સાથે કે ઊંચ ડિગ્રી ધરાવનાર પુરુષને પોતાથી નિમ્ન ડિગ્રી ધરાવનાર સ્ત્રી સાથે લગ્ન કરવાની નોબત આવે. આવું થાય તો પછી પસંદગીના ધોરણો છે, સ્ત્રી પાત્ર કે પુરુષ પાત્ર, યુવતી કે યુવકને પસંદગીના જે ધોરણો છે એ ધોરણો જળવાય નહીં. ઊંચું ભણેલો છોકરો તો નીચું ભણેલી છોકરી પસંદ કરવી પડે એવું પણ બને, અને દીકરી બહુ ખૂબ સરસ ને ઊંચું ડિગ્રી મેળવી હોય તો એને પાછું નીચું ભણેલો છોકરો પસંદ કરવો પડે એવું પણ વધે પ્રશ્ન બને. અસમાન જાતિ પ્રમાણને લીધે વરકન્યા શોધવાની અને ખાસ કરીને જે સમૂહમાં પોતાના સમૂહમાં જ લગ્ન કરવાનો આગ્રહ હોય છે તેવા કુટુંબમાં બાળપણથી જ પોતાના કુટુંબની કન્યાને કન્યા પક્ષના યુવાનોને આપવી પડે છે, એટલે સાટા પદ્ધતિ અપનાવવી પડે. આ રીતે જોઈએ તો અસંતુલિત જાતિ પ્રમાણને કારણે કજોડા ઊભા થાય. હવે જે સમાજની અંદર એવી પ્રથા છે કે પોતાના સમાજની અંદર જ લગ્ન કરી શકે, આમ તો ભારતના મોટાભાગના સમાજની અંદર એવી પ્રથા છે કે પોતાના સમાજમાં જ લગ્ન કરી શકે, એક રિવાજ છે, પ્રથા છે. તો આમાં એક પરિસ્થિતિ એવી ઊભી થાય કે સાટા પદ્ધતિ આખી ઉભરી આવે અને એમાં પછી ભણતર એ કાંઈ મહત્ત્વનું રહે નહીં, જે ધારાધોરણો છે એ મહત્ત્વના રહે નહીં. દાખલા તરીકે નાનપણથી જ નક્કી કરવામાં આવે કે ભાઈ તમે અમને દીકરી દેશો તો અમે તમને સામે દીકરી દેશું, અને એવી રીતે વેવિશાળ કરવામાં આવે. આપણે અહીંયા વેવિશાળ એવો શબ્દ પ્રચલિત છે કે દીકરી સામે દીકરી આપવી પડે, એટલે સાટા પદ્ધતિ, આપણે એને અહીંયા લોકભાષામાં સામા સામું કર્યું એવો શબ્દ પણ વપરાય છે. તો આ પદ્ધતિ ની નોબત આવે ને એમાં પસંદગીના ધોરણો પછી પસંદગીના ધોરણો છે એને બહુ મહત્ત્વ આપવામાં આવે નહીં. વળી પુરુષોની તુલનામાં સ્ત્રીઓ ઓછી સંખ્યાને કારણે સ્ત્રીઓ પર અત્યાચાર પણ વધે. ભારતમાં વિવિધ રાજ્યોમાં દિન પ્રતિદિન છેડતી અને બળાત્કાર જેવા પ્રશ્નો પણ ઊભા થયા છે. ઓછી સંખ્યાને કારણે આવા સ્ત્રીઓ પર અત્યાચાર થાય એવું પણ બને. અસમાન જાતિ આની અહીંયા આપણે આ વિપરીત અસરો છે એને વ્યવસ્થિત એની જે સમાજ ઉપર જે વિપરીત અસર કઈ રીતે પડે છે મુદ્દાવાઈઝ સમજવાનો પ્રયત્ન કરીએ. એને અટકાવવું કેમ, જે વિપરીત અસર છે એને અટકાવવી કેમ, વિપરીત અસર કેમ પડી આપણે જોયું, પણ આ જે અસર છે એને અટકાવવા માટેના કેવા ઉપાયો કરી શકાય એ આપણે જોઈએ. અસમાન જાતિ પ્રમાણની સમસ્યાને હળી કરવા માટે સ્ત્રીઓ પ્રત્યેની માન્યતા અને મૂલ્યોમાં પરિવર્તન લાવવું આવશ્યક છે. આ માટે સરકાર, સ્વૈચ્છિક સંસ્થાઓ, બૌદ્ધિકો, સમાજચિંતકો, ધાર્મિક નેતાઓ અને લોકસેવકોએ સહિયારો પ્રયત્ન કરવો જોઈએ. જે અસમાન જાતીય પ્રમાણ છે એને હલ કરવા માટે પહેલાં જાણે સમાજને જાગૃત કરવો પડે અને સમાજની અંદર જે વિચારવાનું સ્તર ઊંચું લાવવું પડે, મૂલ્યો છે એમાં બદલાવો લાવવો પડે સમયની સાથે કે દીકરો દીકરી એક સમાન છે તો આ કોણ કરી શકે, તો એની અંદર એવા પ્રયત્નો કોણ કોણ કરી શકે એ પણ આમાં ઉલ્લેખ્યું છે કે આ મૂલ્ય પરિવર્તન લાવવું હોય તો ગવર્મેન્ટ તરફથી અત્યારે ઘણા કાર્યક્રમો ચાલે છે સરકારશ્રી તરફથી, ઉપરાંત સ્વૈચ્છિક સંસ્થાઓ, ધાર્મિક નેતાઓ, કથાકારો વગેરે, ધર્મગુરુઓ વગેરે પોતાના વક્તવ્યના માધ્યમથી સમાજને
जागृति लावानो प्रयत्न करी शके। ओछी वधघट वधघट एम नहीं पण दीकरी दीकरो समान छे तो एवा मूल्यों प्रस्थापित करे तो आ समस्याओ हल महदअंशे थई शके। उपरांत नेताओ राजकीय नेताओ सामाजिक कार्यकरो आ बधा एक पोतपोतानी क्षेत्रों की अंदर पोतपोतानी रीते आ प्रश्न अंगे जागृत करी अने खास तो दीकरी दीकरो समानी जागृति करवा लावामां आवे तो आ समस्यानुं थोड़ा घणा अंशे निवारण करी शकाय। अहीं केटलाक मुद्दा आपणे आगळ जोईए। कन्या जन्मने प्रोत्साहन मळे तेवी नीतिओ घड़वी, कन्यानो जन्म थाय अने प्रोत्साहन मळे एवी नीतिओ सरकारश्री द्वारा घड़ावी જોઈએ અને ઘડાય પણ છે અત્યારના સમયે। આપણે જોઈએ તો કન્યાઓને ભણવા માટેની સુવિધા આ અંતે ને એના માટે ઘણી ગવર્મેન્ટ તરફથી યોજનાઓ ઘડાતી હોય છે। સ્ત્રી અને પુરુષને બંધારણની દ્રષ્ટિએ કાનૂની દ્રષ્ટિએ સમાન હક મળે છે। બંધારણની દ્રષ્ટિએ સ્ત્રી અને પુરુષને એક સમાન ગણવામાં આવે છે, પરંતુ વાસ્તવિક સમાજ જીવનમાં પણ એ બંનેને એક ગણવામાં આવે એવા મૂલ્યો છે એના ઉપર ભાર મૂકવો જોઈએ। જે પરિવારોમાં સંતાનોમાં માત્ર એક દીકરી જ હોય તેવા પરિવારોએ અન્ય પરિવારના લોકોને દીકરીના જન્મ માટે પ્રોત્સાહિત કરવા પડે। ઘણા અત્યારે હાલના સમયમાં જોઈએ તો ઘણા એવા પરિવાર જોવા મળે છે કે એના પરિવારમાં એક જ દીકરી હોય તો આવા જે છે જાગૃત છે એને બીજા લોકોને પ્રોત્સાહિત કરીને જાગૃત કરવા પડે। સ્ત્રીઓને પોતે જાગૃત અને સંગઠિત થઈ પોતાના અસ્તિત્વ માટે લોક જાગૃતિ લાવવી જોઈએ। સ્ત્રીઓએ પોતે પણ જાગૃત થઈ અને સંગઠિત થવું પડે। પ્રચાર પ્રસાર માધ્યમો અસમાન જાતિ પ્રમાણેની સમસ્યાને પ્રસારિત કરી લોક જાગૃતિ રાખવી જોઈએ। અત્યારે આપણે ટીવી વગેરે માધ્યમોમાં જોઈએ છીએ દીકરીને પ્રોત્સાહિત આપતા બેટી બચાવો જે સરકારશ્રીની યોજનાઓ છે એનું પ્રસારણ થતું હોય છે, એની થવું જોઈએ। દીકરા દીકરીના સામાજિકરણમાં સમાનતાના મૂલ્યો આત્મસાત થાય, ખાલી સમાન છે એમ નહીં પણ અંદરથી આત્મસાત થવું એટલે અંદરથી ભાવથી દિલથી કે એક સમાન છે એવી રીતે એને રાખવામાં આવે એવા પ્રયત્નો। ભ્રૂણ હત્યા થતી અટકાવવી જોઈએ, કાયદા કઈ રીતે એની ઉપર પ્રતિબંધ મૂકેલો છે અત્યારે તો એ જે હત્યા ગર્ભની અંદર થાય એ અટકાવવી જોઈએ, કાયદાનો કડકાઈથી અમલ કરવો જોઈએ। ગર્ભ પરીક્ષણના કાયદાનું સુસ્ત જતે પણ પાલન કરવું જોઈએ। ગર્ભનું જે પરીક્ષણ કરવામાં આવતું હોય ને હેતુ કદાચ એવો હોય કે ભાઈ અંદર બાળક તંદુરસ્ત છે કે કેમ એ વગેરે જોવાનું, પણ એનો ગેરઉપયોગ થાય છે એ અટકાવી અને એના જે નિયમો છે એનું સુસ્તપણે પાલન કરવું જોઈએ। અસમાન જાતિ પ્રમાણની ગંભીર અસરોથી યુવાનોને વાકેફ કરવા જોઈએ માટે શાળા કોલેજમાં સેમિનારો કોન્ફરન્સોનું આયોજન થાય। હવે શાળા કોલેજો છે એની અંદર જનજાગૃતિ લાવવાના ઘણા બધા પ્રયત્નો થઈ શકે, સેમિનારો કરવામાં આવે અને કોન્ફરન્સોનું આયોજન પણ કરવામાં આવે જેથી સમાજમાં જાગૃતિ ફેલાવી શકાય। સ્વૈચ્છિક સંસ્થાઓએ આ માટે રચનાત્મક ભૂમિકાઓ ભજવવી પડે। સ્વયંસેવી સંસ્થાઓ છે તો એને આની અંદર કંઈક રચનાત્મક ભૂમિકા ભજવવી પડે અને અત્યારના સમયે આપણે જોઈએ તો ઘણી સંસ્થાઓ આવી ભૂમિકા ભજવતી હોય છે। દીકરીના જન્મ ઉપર એના વાલીઓને પ્રોત્સાહિત કરવા માટે કંઈક પ્રોત્સાહન આપતી ઘણી બધી સંસ્થાઓ અત્યારે આપણને જોવા મળે છે। સમાજના કુરિવાજો કુપ્રથાઓ અને રીતિઓમાં પરિવર્તન આવે એવા પ્રયત્ન કરવા જોઈએ। હવે જે સમાજની અંદર જે કુરિવાજ છે આપણે નીચેના મુદ્દામાં જ ભણીએ છીએ, દહેજ પ્રતિબંધક કાયદાનો સુસ્તપણે પાલન થાય તે પણ જોવું જોઈએ। આવા જે કુરિવાજો છે દહેજ જેવા એ સુસ્ત એના કડક કઈ રીતે એનો અમલ કરવામાં આવે એ કાયદાનો, તો દહેજના કારણે દીકરીને જન્મ ન આપતા હોય એવા મા બાપ છે દીકરીને જન્મ આપવાનું ઈચ્છે। અહીંયા આપણે સામાજિક જાતિ પ્રમાણની વિપરીત અસરો અને અસમાન જાતિ પ્રમાણની સમસ્યાના જે ઉપાયો છે એ મુદ્દો
पूर्ण करीए छीए। हवे सामाजिक समस्याओ जे त्रण आपणा चेप्टरनी अंदर आपेली छे एमांनी पहेली असमान जाति प्रमाण आपणे अहींया समझी चूक्या, ए मुद्दो पूरेपूरो समझी चूक्या। एटले बीजा नंबरनी जे समस्या छे HIV एड्स एक सामाजिक समस्या, ए आपणे समझवानो प्रयत्न करीए। HIV एड्स एक विश्वव्यापी सामाजिक समस्या छे। विश्वमां ભાગ્યે જ કોઈ એવો દેશ હશે કે જેમાં એડ્સના દર્દી ન હોય। HIV ગ્રસ્ત પીડિતોની સંખ્યામાં દક્ષિણ આફ્રિકા, નાઇજેરિયા પછી ભારત વિશ્વના ત્રીજા નંબરનું સ્થાન ધરાવે છે। HIV એડ્સ જે છે આ એક પ્રકારનો રોગ છે તે આખા વિશ્વમાં છે, કોઈ વિશ્વનો લગભગ કોઈ એવો દેશ નહીં હોય કે જ્યાં આ સમસ્યા નથી। અને ભારતની અંદર આ જે છે એનું ત્રીજું સ્થાન આવે છે। તો પહેલા બીજા સ્થાને આફ્રિકા, નાઇજેરિયા અને પછી ત્રીજા ક્રમે ભારત આવે છે। નેશનલ એડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશનના વર્ષ 2013-14 અહેવાલ મુજબ ભારતમાં વર્ષ 2011 15 39 વર્ષની ઉંમરના લોકોમાં HIV ગ્રસ્ત દર્દીઓની સંખ્યા 20.89 લાખ હતી। નેશનલ એડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશનના આ અંકો દર્શાવે છે કે ભારતમાં HIV ગ્રસ્ત લોકો મોટાભાગે યુવા વયના હોય છે, એટલે કે યુવાન હોય છે। આ રીતે જોઈએ તો યુવાનો માટે એડ્સની સમસ્યા એક પડકારરૂપ છે। વળી અન્ય દેશની તુલનામાં જ્યારે ભારતમાં યુવાનોનું પ્રમાણ સૌથી વધુ છે, આપણે આગળના ચેપ્ટરોમાં ભણી ગયા કે ભારતની અંદર યુવાનોનું પ્રમાણ વધારે છે, યુવા શક્તિનું પ્રમાણ વધારે છે અને આની અસર પણ યુવાનો ઉપર વધારે હોય છે એવું આપણે અહીંયા શીખ્યા। ત્યારે એડ્સ ગ્રસ્ત યુવા દર્દીઓનું ઉપયુક્ત પ્રમાણ ચિંતા કરનારું છે, એટલે યુવાન છે એ આવતીકાલનો નાગરિક છે, આવતીકાલના સમાજનો રચયિતા છે, તો એને વધારે આ રોગ થાય તો એક ચિંતાનો વિષય છે। હવે આપણે એડ્સ એટલે શું એ સમજવાનો પ્રયત્ન કરીએ। સામાજિક સમસ્યા છે એ આપણે સમજ્યા કે ભાઈ વિશ્વના મોટાભાગના દેશોમાં છે, ભારતની અંદર યુવાનોની અંદર વધારે છે, ભારતનું સ્થાન છે ત્રીજા ક્રમે આવે છે। એની પછી આપણે એડ્સ એટલે શું એ સમજવાનો પ્રયત્ન કરીએ। એડ્સ એ એટલે એક્યુરેટ એટલે કે મેળવેલું, આ એટલે ઇમ્યુન એટલે કે રોગ પ્રતિકારક શક્તિ, ડેફિશિયન્સી એટલે કે ઉણપ અને સિન્ડ્રોમ એટલે કે ચિહ્ન, રોગના લક્ષણ આપણે કહીએ ને ચિહ્ન, આપણે ત્યાં તાજેતરમાં એવા શબ્દો સાંભળીએ છીએ કોરોનાના લક્ષણો આવા હોય છે એ સિન્ડ્રોમ। આમ એડ્સ એટલે માનવીના શરીરમાં રોગ પ્રતિકારક શક્તિની ઉણપથી થતા અનેક રોગો, જો એડ્સ એટલે આને એ વ્યાખ્યા કરી કે માનવીના શરીરની આ એડ્સ છે એ માનવીની શરીરની રોગ પ્રતિકારક શક્તિ ઉપર સીધી અસર કરે છે। રોગ પ્રતિકારક શક્તિ ઘટે એટલે અનેક પ્રકારના રોગ થાય। શરીરમાં HIVનો વાયરસ પ્રવેશે એટલે થોડા વર્ષો પછી વ્યક્તિને એડ્સ થાય। HIV એટલે હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ। આ વાયરસ વ્યક્તિના શરીરમાં દાખલ થઈ ધીમે ધીમે તેની રોગ પ્રતિકારક શક્તિનો નાશ કરે છે। પરિણામે HIV વાયરસ ધરાવનાર વ્યક્તિનું શરીર અનેક રોગોનો ભોગ બને છે। વ્યક્તિના શરીરની આ પરિસ્થિતિ એટલે કે એડ્સ, રોગ પ્રતિકારક શક્તિમાં ઘટાડો થાય, ઉણપ ઊભી થાય અને એના કારણે અનેક રોગો થાય, આ અનેક રોગો થવાની જે પરિસ્થિતિ છે એટલે કે એડ્સ। એડ્સનો સર્વપ્રથમ દર્દી ઈસવીસન 1981 અમેરિકામાં નોંધાયો હતો। આ યાદ રાખજો પ્રશ્નોત્તરી માટે પણ કે પ્રથમ દર્દી અમેરિકામાં શોધાયો હતો અને 1981 શોધાયો હતો।
અમેરિકાના લોસ એન્જલસમાં સજાતી સંબંધો ધરાવતા પુરુષોમાંથી આ રોગ ધીમે ધીમે ડ્રગ્સના ઇન્જેક્શન લેતા વ્યસનીઓમાં અને ત્યાર પછી વિશ્વમાં લગભગ તમામ દેશોમાં ખૂબ ઝડપથી ફેલાઈ ગયો. ડ્રગ્સ છે ઇન્જેક્શન દ્વારા લેવામાં આવતું હોય, એટલે એક વ્યક્તિ ઇન્જેક્શન લીધું એની એ સોયથી બીજો દર્દી લે, પહેલાંને એઇડ્સ હોય તો એનો ચેપ આને લાગે ને ધીમે ધીમે આખા વિશ્વમાં એ ફેલાણો. ભારતની અંદર ઈસવીસન 1986માં ચેન્નાઈમાં સૌપ્રથમ ડૉક્ટર સુનીતિ સોલેમને એક સેક્સ વર્કરને એસઆઈવી હોવાનું નિવેદન આપ્યું હતું. ત્યાર પછીના વર્ષોમાં સેક્સ વર્કરની અંદર આ રોગોના ચિહ્નો હોવાનું માલુમ પડ્યું. 1987 સુધીમાં એચઆઈવીના બીજા નવા 135 દર્દીઓ ઉમેરાયા હતા, જેમાં 14 વ્યક્તિઓ તો સંપૂર્ણપણે એઇડ્સ પ્લસ હતી. એચઆઈવી એઇડ્સ એટલે શું એ આપણે સમજ્યા, હવે એ કઈ રીતે ફેલાય છે એ આપણે આગળના વિડીયોમાં સમજીશું. આવજો.